नमस्कार G24 लाइव न्यूज़ में आपनुं स्वागत छे। आणंद भाजप संगठन द्वारा आणंद खादी भंडारमांथी सामूहिक खादी खरीदीनो कार्यक्रम राखवामां आव्यो हतो। खादीनी खरीदीनो मुख्य उद्देश्य स्वदेशी चीज वस्तुओनी खरीदी अने तेने कारणे आत्मनिर्भर भारत साथे जोड़ावानो छे। ते कारणे एक समये मृत पामेल खादी उद्योग अने तेने जोड़ाता नाना मोटा दुकानदारों बेरोजगार थया हता। તે હવે ધીમે ધીમે આવા જનજાગૃતિના કાર્યક્રમોથી ફરીથી બેઠા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લાભરના ભાજપના તમામ નેતાઓએ હાજરી આપી હતી। તેમાં જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય મયુરભાઈ રાવલ, પૂર્વ સાંસદો તેમજ પૂર્વ ધારાસભ્યો, મહામંત્રીઓ મોટી સંખ્યામાં ભેગા મળીને ખાદીની ખરીદી કરી હતી અને સ્વદેશી ભાવના લોકોમાં ફરી જાગૃત થાય તેવા ઉમદા પ્રયાસ કરવામાં આવ્યા હતા। ભૂપેન્દ્ર સોલંકી, બ્યુરો રિપોર્ટ, આણંદ। 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ, 2 ઓક્ટોબરથી પૂરો ઓક્ટોબર મહિનામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખાદી ખરીદો અને જે સ્વદેશી છે આત્મનિર્ભર ખાદી ગામો જે બને, ખાદીનું ઉત્પાદન વધે અને ભારત દેશ આત્મનિર્ભર બને એની માટેનું એક આહવાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે। આજરોજ મારી સાથે જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન, ધારાસભ્ય શ્રી મયુરભાઈ, બંનેઓ મહામંત્રીશ્રીઓ, પૂર્વ રાજ્યસભાના સાંસદ લાલજીભાઈ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ, જિલ્લાના સર્વ કાર્યકર્તાઓ સાથે, આગેવાનો સાથે, મહિલા મોરચા સાથે અને બહેનો સાથે આજે ખાદી ખરીદીમાં અમે આવ્યા હતા અને લગભગ 60થી વધારે કાર્યકર્તાઓ આજે ખાદી ખરીદી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આણંદ જિલ્લામાં કે ખાદીના કપડાં પહેરવા જોઈએ, ખાદી ખરીદી અને જે ખાદી ગ્રામોદ્યોગ છે, ખાદી ગ્રામોદ્યોગને વધુ ને વધુ વેગ મળે અને આત્મનિર્ભર ભારત તરફ આપણે જઈએ એ રીતે એક આહવાન, આ એક રીતે સંદેશો અમે નીચે સુધી પહોંચાડ્યો છે। આજે અમે ગોધીજી જે ખાદી પહેરતા હતા અને એ પ્રથા છે એટલે અમે બધાને જાગૃત કરીએ છીએ કે ખાદી પહેરો, ખાદી પહેરવાથી આપણું શરીરને રક્ષણ મળે છે, શરીરને ઠંડક અને મગજ પણ ઠંડક રહે છે અને ખાદી કપડાં પહેરવા એ યોગ્ય ગણાય છે, માટે અમે ખાદીની ખરીદી કરવા આવ્યા હતા એટલે અમે ઘણી બધી ખરીદી કરી છે કે રૂમાલ છે, અમારા જે જરૂરિયાત વસ્તુ હતી એ અમને ખરીદી છે અને ભગવાન માટે અગરબત્તી ને ધૂપ પણ ખરીદીએ છીએ એટલે આભાર। અમે જિલ્લા પંચાયતના અરે માન્ય શ્રી સાંસદ શ્રી બકાભાઈ તથા વિપુલભાઈ, આણંદના ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી વિપુલભાઈ તથા લાલજીજી, પછી આગેવાનો હતા, મહેશ કાકા હતા, ત્યાર પછી બહેનો હતા, નગરપાલિકાની બહેનો અને બધા સાથે મળી અને અમે ખાદીની ખરીદી કરી। 2 ઓક્ટોબર ગોધી જયંતિ નિમિત્તે આજે 4 ઓક્ટોબરે જિલ્લાના સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ ગોધી જયંતિ નિમિત્તે આ ચાલનારા સપ્તાહની અંદર ખાદી ખરીદવા માટે પોતાના માટે બધા જ જિલ્લાના મુખ્ય આગેવાનો અહીં આવ્યા છીએ અને આણંદની આ ખાદીની ભંડારની અંદર દરેક કાર્યકર્તાએ કંઈ ને કંઈ ખરીદી કરી છે। અમારી સાથે સાંસદ શ્રી બકાભાઈ, પૂર્વ સાંસદ લાલજીભાઈ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ, ધારાસભ્ય શ્રી મયુરભાઈ, પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ અને સૌ સિનિયર કાર્યકર્તા, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા સંગઠનના પ્રમુખ સૌ ઉપસ્થિત રહી પોતાની રીતે સ્વેચ્છાએ આજે ખાદી ભંડારમાં સ્વયંભૂ ખાદી ખરીદી છે।